जय माताजी, जय श्री कृष्ण। मित्रों, आजनी अपनी वार्ता शुरू करिए ते पहला वीडियो ने लाइक शेयर कर दो। चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब कर दो। रड़ावी दे तेवी वार्ता, हृदय स्पर्शी दर्द भरी वार्ता। नमस्कार मित्रों, आजनी सैड स्टोरी। गुजराती में अमे कल्पना की करुण कहानी जणावा जई रह्या छीए। आपणा ज लोको माटे सारू विचारवू क्यारे खराब बनी जाय छे तेनी आपणने खबर पण नथी पड़ती। कल्पना साथे कंई पण कंईक आवुं ज थयुं, तो चालो हवे जाणीए शुं छे कल्पनानी दर्दनाक कहानी। कल्पना एक मध्यम वर्गीय परिवारमांथी हती, जेणे तेनुं ग्रेज्युएशन पूरुं कर्युं हतुं अने हवे ते तेना घरे नाना बाळकोने ट्यूशन आपती हती। कल्पना गोरा रंगनी हती અને તે ઢીંગલી જેવી દેખાતી હતી। કલ્પનાના માતા પિતા તેના લગ્ન માટે યોગ્ય છોકરો શોધી રહ્યા હતા। જ્યારે કલ્પનાના મામા એક છોકરા વિશે કહે છે, તે કહે છે કે છોકરાનું નામ રાહુલ છે, તે કોઈ કંપનીમાં મેનેજરની પોસ્ટ પર છે અને મહિને 70,000 કમાય છે। જ્યારે કલ્પનાના માતા પિતાએ છોકરાનો ફોટો જોયો તો તેમને છોકરો ગમ્યો। જ્યારે કલ્પનાની માતાએ કલ્પનાને છોકરાની તસવીર બતાવી તો કલ્પનાએ કહ્યું કે જ્યારે તમે બંને છોકરો પસંદ કરો છો ત્યારે મને પણ ગમે છે। હવે છોકરા અને છોકરીના પરિવારજનોએ મળીને લગ્નની તારીખ નક્કી કરી છે। કલ્પનાના માતા પિતા ખૂબ ખુશ હતા કે તેમની દીકરીના લગ્ન સારા ઘરમાં થઈ રહ્યા છે। કલ્પનાના લગ્ન ખૂબ ધામધૂમથી થયા। હવે કલ્પનાના તેના બાળપણનું ઘર છોડીને નવા ઘરમાં રહેવા ગઈ છે। કેટલાક દિવસોથી કલ્પનાને તેના માતા પિતા અને ઘરની ખૂબ જ યાદ આવતી હતી। કલ્પનાના લગ્નને મહિનાઓ વીતી ગયા હતા। હવે તેનો પતિ રાહુલ કલ્પના સાથે પહેલાં જેવું વર્તન કરતો ન હતો। કલ્પના સાથે તે ચીડાઈ જતો। રાહુલ ન તો કલ્પનાને પહેલાંની જેમ પ્રેમ કરે છે કે ન તો તેની વાતો સાંભળે છે। શું કરવું એ કલ્પનાને સમજાતું ન હતું। તે માત્ર રડીને તેની પીડાને હળવી કરવાનો પ્રયાસ કરે છે। એક દિવસ કલ્પનાને ખબર પડી કે રાહુલ સિગરેટ પીવાના બહાને ટેરેસ પર જાય છે અને કોઈ છોકરી સાથે વાત કરે છે। જ્યારે કલ્પનાએ રાહુલને પૂછ્યું કે તમે દરરોજ ધાબા પર કોની સાથે વાત કરો છો, તો રાહુલે જવાબ આપ્યો, તે મારો ઓફિસ ફ્રેન્ડ છે, હું માત્ર તેની સાથે જ વાત કરું છું, અને તું સીઆઈડી બનવાના તમારા કામથી વધારે ચિંતિત છે, જરૂર નથી। હોળીનો દિવસ હતો, રાહુલના કેટલાક મિત્રો તેના ઘરે આવ્યા હતા અને બધાએ ઘરે પાર્ટી કરી હતી। તે દિવસે રાહુલના એક મિત્રને થોડું વધારે પીતું હતું અને તેણે નશામાં ધૂત હાલતમાં કલ્પના સામે જઈને કહ્યું, ભાભી, તમે બહુ સ્વીટ અને નિર્દોષ છો, છતાં રાહુલભાઈ એ ઘમંડી
નેહા સાથે બધી વાતો કરે છે. દિવસભર લાગે છે કે તું રાહુલ છે. આ ઈચ્છા ધોવાઈ શંકા હવે વાસ્તવિકતા બની ગઈ હતી. બીજા દિવસે સવારે જ્યારે કલ્પનાએ રાહુલને પૂછ્યું કે આ નેહા કોણ છે અને તને શું લાગે છે, રાહુલે કહ્યું, હું તને કેમ કહું. કલ્પના કહે, હું તમારી પત્ની છું. રાહુલ કહે, જુઓ તે તારા પહેલાં મારા જીવનમાં આવી હતી. કલ્પના કહે, તો પછી મારી સાથે લગ્ન કેમ કર્યા. રાહુલ કહે, હું તને ગમ્યો એટલે લગ્ન કરી લીધા. કલ્પના કહે, હવે તમે જુઓ કે હું પેલી હરામી છોકરીને કેવી રીતે પાઠ ભણાવીશ. જ્યારે કલ્પનાએ નેહાને કમીની કહી તો રાહુલે ગુસ્સામાં કલ્પનાને માર માર્યો અને તેને રૂમમાં બંધ કરી દીધી. કલ્પનાના સાસુ બધું જાણતા હતા, છતાં પુત્રની સામે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો. સાંજે રાહુલ આવ્યો ત્યારે તેણે રૂમનો દરવાજો ખોલ્યો હતો. તે દિવસે કલ્પનાની તબિયત બગડી હતી, છતાં તે સ્થિતિમાં તેણે રસોઈ બનાવી હતી. કલ્પના આ બધી વાતો તેની માતાને કહેવા માંગતી હતી, પરંતુ તે ઈચ્છતી હોવા છતાં તે કહી શકતી ન હતી, કારણ કે તે જાણતી હતી કે જો તેના માતા પિતાને આ વાતની જાણ થશે તો તેઓ નારાજ થઈ જશે. રાહુલ હવે કલ્પના સાથે નોકરાણી જેવો વ્યવહાર કરવા લાગ્યો. નાની નાની વાત પર તેને માર મારતો હતો. કલ્પના ધીરે ધીરે ડિપ્રેશનનો શિકાર બની રહી છે. તેના મનમાં ખોટા વિચારો આવવા લાગ્યા. હવે તે ન તો સમયસર ભોજન લે છે અને ના તો કોઈની સાથે વાત કરે છે. આખરે એક દિવસ કલ્પનાએ રૂમમાં લટકીને આત્મહત્યા કરી લીધી. કલ્પનાએ આત્મહત્યાનું કારણ કોઈને જણાવ્યું ન હતું, પરંતુ કલ્પનાએ શા માટે આત્મહત્યા કરી તે તેના સાસુને જણાવ્યું હતું. બીજી તરફ કલ્પનાના માતા પિતા રડતા રડતા કફોડી હાલતમાં હતા. કલ્પનાની માતાએ પોલીસને જણાવ્યું કે તેના સાસરિયાઓએ આત્મહત્યા કરાવી લીધી છે. પોલીસે રાહુલ અને તેના માતા પિતાને ઝડપી લીધા હતા, પરંતુ પૈસાના આધારે થોડા દિવસોમાં જ રાહુલ અને તેના માતા પિતા જેલમાંથી મુક્ત થઈ ગયા.
ઘણી વાર જીવનમાં સારી દેખાતી વ્યક્તિ સારી હોતી નથી. દુષ્ટતા તેની અંદર ક્યાંક છુપાયેલી હોય છે અને તે જ દુષ્ટતા કોઈનું જીવન બરબાદ કરી દે છે. કલ્પના સાથે પણ કંઈક આવું જ થયું હતું. તો મિત્રો, તમને ગુજરાતીમાં આ સેડ સ્ટોરી કેવી લાગે તમે અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. જો તમને આ દર્દનાક વાર્તા પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ સ્ટોરી સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.